પાંચ ટાઈમ વધારે પડતા સુવાથી તમે તમારા ટાઈમને પાસ કરો છો. નંબર ટુ, ટાઈમ મેનેજમેન્ટનું સેકન્ડ પાર્ટ, વેસ્ટ ટાઈમ. ઊંઘવામાં સમય પસાર થાય છે, વેસ્ટ ધ ટાઈમ કોને કહેવાય? બોલો જલ્દી, પછી હું બોલું છું. શું કહેજો? સોશિયલ મીડિયા કો દેર હૈ, ઉસકે પહેલા કુછ હોતા હૈ, કુછ કુછ હોતા હૈ. બોલો જલ્દી. સેકન્ડ, નો કહી દઉં, બે ફ્રેન્ડ ભેગા થાઓ પછી શું હોય? હે, ગપ્પા ગોષ્ઠી. ગપ્પા ગોષ્ઠી નહીં, ગામ આખાની પંચાયત. આ વોટ્સએપ એટલે કઈ નથી, પંચાયતનો ચોતરો. પેલા લોકો ગામડામાં રહેતા હતા ને, ત્યારે ગામની બહાર એક ઝાડ હોય, એની આજુબાજુ ચોતરો હોય, અને ચાર ચોટલા ભેગા થાય અને ઘણાના ઓટલા ભાંગી નાખે. આજે હવે કોઈ ઝાડવાડ છે નહીં, કોઈ ઝાડ છે તો ચોતરો નથી, હવે આ ચોતરો છે. પણ તમે ફિઝિકલી ભેગા થાઓ ત્યારે જે ગપ્પા મારો છો ને, હું એને શું કહું છું? વેસ્ટ ટાઈમ. તમારી પંચાયતે વેસ્ટ ટાઈમ છે. યાદ રાખજો, શાસ્ત્રમાં એમ લખ્યું છે, આ બે માંથી કદાચ એક જ કરવું હોય તો કયું કરવાનું? સુવું સારું કે ગપ્પા મારવા સારા? જલ્દી બોલો. આ ગપ્પા વાળી વાતો કરે, અહીંયા પાછું ગપ્પુ માર્યું આ લોકોએ. સુવું સારું. ભગવાન મહાવીરને જયંતી નામના એક શ્રાવિકાએ પ્રશ્ન કર્યો, ભગવાન સૂતા સારા જીવ કે જાગતા સારા? ભગવાને બહુ સરસ જવાબ આપ્યો, અહમ મીણમ તું સુતતયા સયા, ધમ્મીણમ તું જાગરિયા સયા. જે લોકો પાપી છે એવા લોકો સૂઈ જાય સારું, અને જે લોકો ધર્મી છે એ લોકો જાગે સારું. ધર્મીને સુવા નહીં દેવાનો, ધર્મી માણસને જગાડી દેવાના. કારણ કે જાગશે તો શું કરવાના? ધરમ. અને પાપિયાઓ જાગશે તો ગામ આખાની શું કરવાના? પંચ. સુતર, સુઈ જવામાં ટાઈમ પાસ છે, પસાર થાય છે. પણ જે લોકો પંચાત કરે છે એ લોકો સમયને પસાર નથી કરતા, સમયને વેડફી રહ્યા છે. બહુ કિંમતી સમય છે આપણી પાસે, બહુ ઓછો સમય છે, અને એમાં પણ અતિ કિંમતી સમય છે. પણ આપણે એને શું કરી રહ્યા છીએ? વેડફી રહ્યા છે. ક્યારેક પણ ભેગા થાવ, ઓલી ચાપલી, આ નકામો, આ કંજુસ કાકડી, આ જ બધી વાત હોય કે બીજું કાંઈ? આપણે ગ્રુપમાં ફરવા ગયા, એને તો એક રૂપિયો ન કાઢ્યો, હવે બીજી વખત આને આપણા ગ્રુપમાં નહીં લઈ જવાનો. કાઢો એને, બાયકોટ, આઉટ કરો, લેફ્ટ કરો. આજ હોય છે તમારી ચર્ચા કે બીજું કાંઈ હોય છે? કે ચલો બહુ સારા મારા સાહેબ આપણે ત્યાં આવ્યા છે, તે પાસ લીધો કે ન લીધો? મેં પાસ લઈ લીધો છે. આવું જો તમે બે ભેગા મળીને કામ કરતા હો તો હું માનું કે તમે કંઈક સમયનો યુઝ કરી રહ્યા છો. એકલી ચર્ચા, એકલી વાતો, એકલી પંચાયત, એકલા ગામ ગપાટા કરીને તમે જો તમારો સમય વેડફી નાખતા હો તો મને કહેવા દો. અંગ્રેજીમાં બહુ સરસ વાત લખી છે, વેન યુ ગીવ યોર ટાઈમ યુ આર ગિવિંગ યોર લાઈફ. તમે જ્યારે કોકને સમય આપો છો ત્યારે ખાલી સમય નથી આપતા, તુમ સિર્ફ અપના સમય નહીં દે રહ્યો, તુમ તુમ્હારી લાઈફ કા એક પાર્ટ દે રહ્યો. કેટલું મહત્વનો તમારો સમય છે. ટાઈમ ઇઝ અ મની, ટાઈમ ઇઝ અ ગોલ્ડ. હવે એમ કહેવાય કે સમય કિંમતી છે એટલું નહીં, સમય મૂલ્યવાન પણ છે.